क्या छो तू आते सगन घेरा तो हाँ उतर रख મને કઈ વાંધો નહીં બાપુ હવે તો તમે જે શોખ કર્યો તો બરોબર તો પછી તમારા બધા શું દજી અને તારે સમાધાન હોય ને ધારી લઈને આવવાનું હોય અને તારે આ કુવાડો લઈને તું મૂલ્યા બેઠો તો અને તે તમને વાત તો કરી ને છી કે મારી પાસે કુવાડો છે એમ પાછો ગપ દઈને કુવાડો લઈને ઉભો થઈ ગયો એટલે આ ક્યારે કરી દે ખબર છે કેમ ક્યારે કરી દે આ છૂટો છે આ છૂટો તને માર્યો ક્યારે માર્યો માર્યો તો કર્યો એ મારતો છે તારો ભાઈ છે મોટો હા માણા અમે હું આમ તો કોઈ દી આરે ને રાખતો આ તો વાડ કરવી હતી ને મારે ઈ રૂપાળા હર્યા પેલા શોખ કરવાનો બધો શું શોખ છે બોલો તમે જેવો કયો મારે ઈ બધો એનો શોખ કરવાનો છે લીંબુ આવે ને ઈ તોડવાના લીંબુ બધી પર તોડાય છે લીંબુડી હિયારી છે પણ આ તેના આમ આમ અહીંયા આમ લીંબુ ઉતારવા આવે બાપુ તા ટોરી નાખે છે એ દાંતી નથી હડતી બાપુ તારા ઘર વાળા પાછું તું કહી દેજે ઈ હું કહી દઉં હું ખબર એટલે ઈ શેઠે થી એક ડગલું આમ ન ભરે મારા શેઠે ડોબા લઈને સારવા આવે છે ઈ ડોબા લઈને સારવા આવે એનો મને વાંધો નથી પણ ઈ બાપુ મારી વાત ખોટી છે ભેંસું તો મારા પણ આમ પોદ કરે હે એ પોદ ને અડવાનો એ પોદ તેમ લઈ જશો એક તો મારી પાસે પોદ નો લઈ દેવાનો કે પોદ લઈ જા અરે ને આ બહુ પાકો છે આ કપતરો છે હા કા પોદ લઈ જા આમ ગ્રે પોદરો લે હારો ખોબો ધૂડી તો મારી જાય ને હાસો હે હા તો મારી વાત ખોટી ન હોય બાપુ હું એમ હાસો માણસ છું એ મને કોઈ ઓળખતા નથી એક સા પડ્યું રે તો ભલે પડ્યું રે પણ એના પડા માં તારે હાથી વાળવા નહીં જવાનું બોલો બીજું કઈ બીજું કઈ બીજું કઈ કપા હા એ તો કપા હે નહી ભાંગે નહીં આવે પણ બીજું કઈ
જે હોય આજ કહી દેજો મને અને એના ગણના કીજો લાજ કાઢે ભાઈ કોઈ નહીં મારી વાડી ગમે આવતા હોય હું તો ના ના બરોબર એટલે ડોબા હમુ બોલ હમુ કા કા રાજુ કાઢી કામ થાય વાડી માં બાપુ હા ભાઈ માણા વાડી કામ મારી વાડી કરવા આટો મારો કોક આવતા હોય તાના ગણના રખડતા હા ભાઈ કોઈ પ્રશ્ન છે ઈરત બારી મરે ત્યારે લાજ કાઢે ને ઈનું બાપુ બાયડી આગળ ઈનું એક આટલું હાલતું નથી અને ખોટો બરાડે તાણે એવું છે હા મને ખબર હોય ને બધી મારે બાયડી પૈકા કામ નથી કરાવવાનું કોઈ દી અને બાયડી તો કોઈ જ ન કરતો હા ખાબા કરીને ડોબા ખોકો મારી આ કોને છે મારા બાયડી ને હિસકો હિસકાવે ને કેટલા હાથ લાંબા કરે છે ગમે એમ તો તારા ભાઈ ના નાના ભાઈ ના તારા દીકરી સમજ્યા હોય મોટો છે મોટો મોટો કરીને તો હવે તમે બધું લઈ ગયા માટે શું થાય શું લઈ ગયા તારો વ્યવહાર બધું શેઠાના ભાગ ને બધું વ્યવહાર પડ્યું છે એમાં હું બોલા લઈ ગયા તારી પાસે એના છોકરા દાદા તારું તારી બાયડી નું ધાલતું લાગે તારા ઘેરે તે મારી બાયડી નું હાલે હું કહું કાંઈક છતાં એટલે વેતી થઈ જાય મને નીંદવા બાપુ તારે વાતો કરી તું તે પણ હવે જે કઈ હોય પણ હવે સમાધાન નું શું કરવાનું છે તમે તમારી બાયડી નું વેચમાં લાવશો સમાધાન નહીં થાય અને આમાં પછી જો પાછળ થી કેસ કબાડા થાય છે પોલીસ સ્ટેશન જવું પડશે અને ખાખી નુકડા વાળા તમને બે બે ધોકા ઠોકશે અને 20-25 હજાર રૂપિયા માં તમે ઉતરી જશો પછી તમે કઈ કેતા નહીં એમ કે અમારા જામીન થવા હોય એમ અમે તમને બે હાથ જોડવી છે કે ભાઈ 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 માં તમે ડખા ન કરો અને હંપી જો તો વધારે સારું એમ બરોબર ને ભલે તમે ઉઘાડા માથે હેલી આવ બાપુ ની વાત છે નાક ની બુજ બરોબર ને એટલે તમે ઈવડી બધી પોલા મેકો તમે બાયડ્યું ની તમારે સમાધાન કોઈ થાય છે નહીં કારણ કે તમારી બાયડ્યું સમાધાન નહીં થવા દે કારણ કે તારા ઘરના કોઈ ઘેરે બહાર નહીં નીકળતા બરોબર તું એમ કે ઘરના લાશ નહીં કાઢતા નહીં પોતે સ્વીકારે છે મારા ઘરના લાશ નહીં કાઢવાય નહીં ન કાઢે કઈ નહીં પણ તમે બે ભાઈઓ હપીને જો એમ મારો કહેવાનો અર્થ શું છે તમે બે ભાઈઓ હપીને જો એમ બહેરા શું કરી જાય ભૂંડા સાગ ઉડજો લાવો પીન મારે તમે ક્યાં ગયો તાર મુનિયો તાર મુનિયો ક્યાં ગયો એટલે મને સા લાવજે સા પૈસે બેને અમે ક્યાં પૂછવા આવે સીમા છોકરા સમાધાન કરવાનું પેકિંગ નીકળાય હું જાઉં છું ભાઈ તમારે સમાધાન આપણે મને કોઈ સમાધાન માં ન બોલાવતા બરોબર હું જાઉં છું તમને તો મિત્રો
आवाज और नवा वीडियो आवता रहेशे। तो हमारी चैनल ने लाइक करो, शेयर करो अने सब्सक्राइब करो अने मित्रों बेल आइकन की घंटड़ी दबावानुं भूलता नहीं। टिंग टिंग टिंग।